नमस्कार विद्यार्थी मित्रों, नासा यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। गया लेक्चर नी अंदर आपणे लघुदृष्टिनी खामी जोता था, एनी अंदर खामीनु निवारण तो कि लघुदृष्टिनी खामी ज्यारे होय निवारण केम कराय तो कि योग्य केंद्र लंबाई वाळो अंतर्गोल लेंसना चश्मा पहेरीए आपणे तो आपणे लघुदृष्टिनी खामीनु निवारण करी शकीए। ज्यारे आँख दूरनी वस्तुने जोवा माटे अनुकूल न होय त्यारे अनंत अंतरेथी आवता समांतर किरणो लेंस द्वारा वक्रीभूत थया बाद मायोपिक आँखना दूरबिंदुमांथी आवता होय तेवू लागे। आम अंतर्गोल लेंस द्वारा आपणे नेत्रपटल पर केन्द्रित करी शकीए। आने तो शुं करवुं जोईए? अंतर्गोल लेंस पहेरवो जोईए। पछी तो के गुरुदृष्टिनी खामी एटले शुं? ओना करता ऊंधू। आमां शुं हतुं? दूरनी वस्तु स्पष्ट जोई शकता नहोता, नजीकनी वस्तु स्पष्ट जोई शकता था। आमां दूरनी वस्तु स्पष्ट जोई शके पण नजीकनी वस्तु स्पष्ट जोई शके नहीं। रेडी? आमां जो अहीं केन्द्रित थवा जोईए पण थाय क्यां एना करता पाछळ, एटले अहीं जाखुद देखाय। आँखनी खामी के जेना लीधे व्यक्ति ने दूरनी वस्तुने स्पष्टपणे जोई शके परंतु नजीकनी वस्तुने स्पष्टपणे जोई शके नहीं तेने लघुत गुरुदृष्टिनी खामी कहेवाय छे। सामान्य रीते नजीक बिंदु 25 सेंटीमीटर होय माटे 25 सेंटीमीटर अंतर रहेला वस्तुमांथी आवता किरणों आँखना लेंस द्वारा रेटिना पर केन्द्रित थाय, अहीं केन्द्रित थाय અને એ દૃષ્ટિ જતા મગજને મોકલે। પણ ગુરુદૃષ્ટિ વાળા શું થાય તો કે 25 સેન્ટીમીટર કરતા દૂર ખસી જાય, એટલે આવી વ્યક્તિ આરામથી બુક વાંચી શકે નહીં। એટલે બુક વાંચવી હોય તો શું કરવું પડે? એને વધારે છેટું બુક રાખવી પડે તો જ દેખાય, નજીક રાખે દેખાય નહીં। એનું કારણ એ છે કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે, એટલે પાછળના ભાગે કેન્દ્રિત થાય। કઈ રીતના નિવારી શકાય તો કે આંખના લેન્સની ઓછી વક્રતા અને કેન્દ્ર લંબાઈમાં વધારો થાય, એટલે વાંકો વળી શકે નહીં અને ડોળો નાનો થઈ જતો હોય ઘણી વખત, તોય પણ આ ખામી થાય જો આ વસ્તુ ઉપર આવી હતી। 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી પરંતુ નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, આ પાછળ આપણે જોયું, એટલે પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી। મેં શું કીધું હતું ખામી નિવારણમાં? લ અ ગુ બ। લઘુદૃષ્ટિની ખામી હોય તો અંતર્ગોલ લેન્સ, ગુરુદૃષ્ટિની ખામી હોય તો બહિર્ગોલ લેન્સ। તો ગુરુદૃષ્ટિની ખામીનું નિવારણ કરવા માટે વ્યક્તિએ યોગ્ય કેન્દ્રલંબાઈ વાળો બહિર્ગોલ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેના શું થાય? સામાન્ય નજીક બિંદુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોલ લેન્સ દ્વારા કેન્દ્રિત થાય અને ગુરુદૃષ્ટિની ખામીવાળી નજીક બિંદુથી આવતા દેખાય। ત્યાર પછી તો કે પ્રેસ બાયોપિયા, પ્રેસ બાયોપિયા એટલે જેને બે ખામી હોય, આ દ્રષ્ટિની ખામીને કારણે મોટી ઉંમરવાળા વ્યક્તિને શું થાય? ચશ્મા વગર એ નજીકની વસ્તુ ન જોઈ શકે હસકી રીતે, દૂરની વસ્તુ ન જોઈ શકે હસકી રીતે, ટૂંકમાં બે ખામી હોય એને શું કહેવાય? પ્રેસ બાયોપિયા। સામાન્ય રીતે ઉંમર વધે ને એટલે માનવ આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય, મોટાભાગના લોકો ધીમે ધીમે નજીક બિંદુ દૂર થતું જતું હોય, એટલે શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ કર્યા વગર તે સરળતાથી સ્પષ્ટ જોઈ શકતા નથી। ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માનો ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે તો તેનું દૂરબિંદુ અનંતરેથી તરફ ખસતું હોય। ઘણીવાર આમ વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંનેથી પીડાય। સુખ શેના કારણે થાય તો કી સિલિયરી સ્નાયુ નબળા પડે, એટલે એ તો કી આંખનો જે નેત્રમણી રહે એને જાડી પાતળી કરી શકે નહીં। અને પ્રેસ બાયોપિયાનું મુખ્ય કારણ શું? તો કી લેન્સની કેન્દ્રલંબાઈ વધી ગઈ હોય તો પણ આ ખામી થાય। કઈ રીતના ખામીને નિવારી શકાય? તો કી આ ખામી નિવારવી હોય તો બહિર્ગોલ લેન્સનો ઉપયોગ કરવાનો, અંતર્ગોલ લેન્સનો ઉપયોગ કરવાનો, એટલે આને બાયફોકલ લેન્સ કહેવાય। કયો લેન્સ કહેવાય? આને બાયફોકલ। જો આ રહ્યો ને જે આટલો ભાગ એ બહિર્ગોળ હોય, જ્યારે આખો ભાગ કેવો હોય? આ અંતર્ગોળ હોય, એટલે એકની અંદર કેટલા ભાગ પડે? બે ભાગ પડતા હોય। રેડી? બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ ને બહિર્ગોળ બંને લેન્સ હોય, બાયફોકલ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ
અને નીચેનો ભાગ બહિર્ગોળ હોય, એટલે એક ઉપરની વસ્તુ જોવા કામ કરે અને બીજો નીચેની વસ્તુ જોવામાં કામ કરશે. એડી અહીંયા આપણે કેટલા ટોપિક ભણ્યા? ત્રણ. ક્યાં ક્યાં? માનવ આંખ, રંગબેરંગી દુનિયાની અંદર. ક્યાં ત્રણ ટોપિક ભણ્યા? લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. ત્રણ ટોપિક ભણ્યા આપણે આની અંદર. જો ટોપિકની અંદર પહેલાં આવી જાય આપણે, માનવ આંખ દ્રષ્ટિની ખામી નહીં વણા, ત્રણ બે ભણ્યા. ત્રીજો ટોપિક એક તમને હું કરાવી દઉં હજી, આજે 5 મિનિટનો પીરિયડ બાકી છે એની અંદર. જુઓ, સેલો ટોપિક છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. પ્રિઝમ શું છે? કેટલી બાજુ હોય? તો કે પ્રિઝમ એટલે, પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે. પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછી બે પાર્શ્વીય સપાટી સીમિત હોય અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળતી હોય. તો આ બંને સપાટી એકબીજા ઉપર ઢળતી. પ્રિઝમને કુલ 5 બાજુ હોય, 1, 2, 3, 4 અને પાછળની 5. 3 લંબચોરસ હોય, 1 લંબચોરસ, નીચેનું લંબચોરસ ને આડું લંબચોરસ અને 2 ત્રિકોણ, આગળનું ત્રિકોણ અને પાછળનું ત્રિકોણ. કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો કે એ કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે કાચનો બનેલો હોય, એના 2 ત્રિકોણાકાર પાયા હોય, 3 લંબચોરસ હોય અને પારદર્શક હોય. એડી એટલે આને શું કહેવાય? પ્રિઝમ કહેવાય. અને પ્રિઝમનો પ્રિઝમ કોણ એટલે જે ખૂણો હોય ને, પ્રિઝમમાં 2 ત્રિકોણ જે હોય, સાંભળજો હું શું કહું, જે 2 ત્રિકોણ હોય ને એ બંને ત્રિકોણ સમબાજુ હોય. સમબાજુ એટલે એની બાજુ કેવી હોય? બધી એ સરખી હોય. એટલે કેવી બાજુ હોય? એ સમબાજુ. અને જો સમબાજુ ત્રિકોણ હોય ને તો એ સમબાજુ ત્રિકોણની ખૂણાએ કેવા હોય? સમબાજુ એટલે 60 ના ખૂણા થાય. જો એટલે પ્રિઝમ કોણ મૂલ્ય કેટલું હોય? 60. એટલે અહીંયા ખૂણો 60નો હોય, અહીંયા ખૂણો 60નો હોય, બધી બાજુ ખૂણા કેટલા કેટલા થતા હોય? 60 60ના જ ખૂણા થતા હોય. રેડી? એટલે આને શું કહેવાય? પ્રિઝમનું વડે પ્રકાશનું વક્રીભવન. રેડી? આપણે રૂબરૂ મળશું ત્યાં પ્રયોગ કરશું ખરા. અહીંયા સુધી રાખો. રેડી? નેક્સ્ટ ટાઈમ આપણે જોશું કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિખેરણ, વિભાજન. રેડી?